નમસ્તે મિત્રો, આજે માહિતી મેળવીશું ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય વિશે। મિત્રો, સરકાર દ્વારા તાજેતરમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરવામાં આવી છે। મિત્રો, ક્યારે શરૂ થશે આ યોજના અને આ યોજનાના ફોર્મ ક્યાં સમય સુધી ભરાશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોશો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો। મિત્રો, સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના બીજા ચરણનો પ્રારંભ એ 1 જુલાઈથી કરવામાં આવશે। મિત્રો, આ યોજનાના ફોર્મ 1 જુલાઈ 2020થી સહકારી બેંકોમાંથી મેળવી શકાશે। મિત્રો, જેને તમે 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં સહકારી બેંકમાં જમા કરાવી શકો છો। મિત્રો, આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે લાભાર્થીઓને તેમની પાત્રતાના આધારે ₹1 લાખથી વધુ અને ₹2.5 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવશે। તો મિત્રો, લાભાર્થીઓને પાત્રતાના આધારે 1 લાખથી વધુ અને 2.5 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવશે। તો મિત્રો, લાભાર્થીઓને પ્રથમ 6 મહિનાના હપ્તો ભરવામાંથી મળશે મુક્તિ। તો મિત્રો, સરકાર દ્વારા નવી જાહેરાત કરી છે કે આમાં પ્રથમ 6 મહિનામાં હપ્તો ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે, ત્યારબાદ 30% માસિક હપ્તામાં ધિરાણ ચૂકવવાનું રહેશે। તો મિત્રો, આ ધિરાણનું વાર્ષિક વ્યાજ એ 4% દરે ભરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, સરકાર દ્વારા રાજ્યભરમાં ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટનો ચાર્જ ₹4500થી ઘટાડીને ₹2500 કરવામાં આવ્યો છે। મિત્રો, કોરોના ટેસ્ટ ઘરે બોલાવીને કરવામાં આવશે તો ₹3000 ચૂકવવાના રહેશે। સરકારે નક્કી કરેલા ચાર્જ કરતાં વધુ ચાર્જ જો કોઈ લેબોરેટરી દ્વારા લેવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને લેબોરેટરીની માન્યતા રદ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, વધુમાં સરકાર દ્વારા પશુની તાત્કાલિક સારવાર માટે 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે। તો મિત્રો, સરકાર દ્વારા પશુધનની નિઃશુલ્ક સારવાર થકી સરકાર દ્વારા પશુપાલનના ભવિષ્યની દરકાર કરવામાં આવી છે। તો મિત્રો, સરકાર દ્વારા પશુપાલન એનિમલ એટલે કે એનિમલ ઇમરજન્સી નંબરની શરૂઆત કરવામાં આવી છે 1962 એ નંબર દ્વારા તમે પશુની તાત્કાલિક સારવાર કરાવી શકો છો। મિત્રો, વધુ માહિતી માટે તમે નજીકના સરકારી દવાખાનાનો પણ સંપર્ક કરી શકો છો। મિત્રો, આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો।